ઉપલેટામાં આજે મુસલમાનોનો તહેવાર ઈદ મિલાનુદ નબી એટલે કે બારમી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ. મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, ઝીકરિયા ચોક, અશ્વિની ચોક જેવા જાહેર માર્ગ ઉપરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે. આ જુલુસમાં અનેક જાહેર જગ્યા ઉપર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાતજાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ મુસ્લિમો સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમો વિસ્તારના એરિયાના રાતના રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુજુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી. આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના PI KK જાડેજા સાહેબ તેમજ તેમના તમામ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપીને બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં તથા સહકાર આપવામાં આવ્યો હતો. સલામ આલેકુમ. મેં પીરે તરીકે સૈયદ મુસ્તફા અલી કાદરી બબલુ બાપુ બારમી શરીફ કા યે જુલુસ જો નિકાલા ગયા હૈ વો હમારે સુન્ની મુસ્લિમ જમાત કી તરફ સે નિકલા હૈ ઓર ઇસમે મેમન જમાત કે પૂર્વ પ્રમુખ અનિપભાઈ કોડી, વાહિદભાઈ કોડી ઓર સબીર બાપુ, અફઝલ બાપુ ને સબને ઇસ જુલુસ મેં હાજરી દે કે બહોત જુલુસ કી રોનક બરાઈ હૈ और ઉપલેટે में इस माहौल के हिसाब से इतना शानदार जुलूस निकला कि सरकार हर बार सबको ऐसी नेक हिदायत दे और ऐसा जुलूस निकले ये मेरी हर तमन्ना है दिल. छोटी बड़ी गाड़ियाँ कितनी होगी? छोटी बड़ी गाड़ियाँ कम से कम 60 से 75 होगी और इसमें 2-3 किलोमीटर अंदाजे जुलूस है और इसमें कुछ बगिया भी है और कुछ बच्चे लोग बाइकों पर और रिक्शों में भी है. बहुत दिल से सबने भाग लिया है और खुशी से भाग लिया है और बहुत सी चीज़ें भी बटी है सेंडी तरीके और बहुत लोगों ने अपने दिल और खुशी से इसका इजहार करे है. BS9 TV न्यूज़ साथ है विपुल धामेचा उपलेटा.